નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે મનનો મેલ દૂર કરવા હોળી રમો રે હોળી ભારતીય સંસ્કૃતિનો એક મુખ્ય પર્વત છે જે વસંત ઋતુમાં ત્યારે ઉજવવામાં આવે છે ત્યારે પ્રકૃતિ પોતાના સંપૂર્ણ શૃંગાર કરી લે છે ચારેય બાજુ વિવિધ રંગનું પુષ્પ સુશોભિત થાય છે આંબાની મોરની મીઠી સુગંધ ચારેય બાજુ વિખલાયેલી રહે છે માદક સુગંધથી પ્રફુલ્લિત થઈને કોયલ ગુંજે છે વૃક્ષોમાં નવા પાંદડાઓને કૂપ પણ કૂટે છે પ્રકૃતિની ચારેય બાજુ હરિયાળી નવીનતા ફૂલોની સુંદરતા અને તેની સુગંધો ફેલાયેલી રહે છે એવા સમયમાં ફાગણની પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે જે બુરાઈઓના સમનનું પ્રતિક છે અને તેના બીજા દિવસે રંગોથી ભરીને હોળી રમવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં સત અને અસતના સંઘર્ષ પુનરાતન કાળની ચાલતો આવી રહ્યો છે અસત અને નાસ્તિકતાના પ્રતિક હણેશ કપ સાથે સત્ય અને ધૈર્યના પ્રતિક પ્રહલાદે સંઘર્ષ કર્યો પ્રહલાદના પિતા હરણ્ય કશ્યપને જ્યારે એવી ખબર પડી કે તેનો પુત્ર ભગવાન નારાયણનો પરમ ભક્ત છે તો તેણે પોતાના પુત્ર મારી નાખવાના ઘણા બધા ઉપાયો કર્યા હિરણ્ય કશ્યપ પોતાને જ ભગવાન માનતો હતો અને આખા રાજ્યમાં જ તેની જ પૂજા ઉપાસના કરવામાં આવતી હતી પરંતુ તેના પોતાનો પુત્ર તેને ભગવાન માનતો ન હતો અને બધો વખત ભગવાન નારાયણનું નામ જપતો હતો એ વાત તેને સ્વીકાર્ય ન હતી એટલા માટે તંત્ર મંત્ર અને વિવિધ ઉપાયોથી તે પોતાના જ પુત્રને મારવાનો પ્રયાસ નિરંતર કરતો હતો પ્રહલાદ ભગવાનની ભક્તિમાં એટલો લીન રહેતો હતો કે આ પ્રહારોથી તેના પર કોઈ જ અસર થતી ન હતી ભક્ત પ્રહલાદને મારવા માટે જ્યારે કેટલાય પ્રયાસો વ્યર્થ ગયા તો હિરણેશ કપે પોતાની બહેન હોલિકાના સહાયતાથી પ્રહલાદને આગમાં બાળી નાખવાની યોજના બનાવી હોલિકાને ભગવાન શિવ પાસેથી વરદાન સ્વરૂપ એવી ચાદર મળેલી હતી જેને ઓઢવાથી અગ્નિ તેને બાળી શકતો ન હતો એટલે હોલિકાએ ચાદર ઓઢાડીને પહલાદને ગોદમાં લઈને ચિત્તા પર બેસી ગઈ પરંતુ દેવયોગથી એ ચાદર પ્રહલાદ ઉપર આવી ગઈ જેનાથી પહેલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ ત્યારથી માંડીને આજ સુધી આ મહત્વપૂર્ણ ઘટનાને યાદ કરીને હોલિકા દહન કરવામાં આવે છે જેમાં હોલિકા રૂપે દુર્ભાવનાનો અંત અને ભગવાન દ્વારા ભક્તની રક્ષાનો ઉત્સવ ઉજવવામાં આવે છે હોલિકા દહનના બીજા જ દિવસે બધા લોકો વિવિધ રંગોથી હોળી રમે છે હોળીના આ ઉત્સવ પર જાતીય સંપ્રદાયનો કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી એ બધા હોળી હળી મળીને રમે છે હોળીના દિવસે ઊંચ નીચનો કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી બધાને સમાનતાના રંગમાં રંગવા માટે આ હોળીનો તહેવાર છે હોળીનો હું પર્વ એક એવો અવસર હોય છે કે જેમાં મોટા લોકો પણ બાળકોની જેમ રંગે રમવા તૈયાર રહે છે નાચે છે ગાય છે વિવિધ પ્રકારના પકવાન બનાવે છે અને બધા એનો આનંદ માણે છે સુપ્રતિ મુસ્લિમ પર્યટન અલબુરૂની એ પોતાના ઐતિહાસિક યાત્રાના સ્મરણોમાં હોળી જેવા પવિત્ર તહેવારનું વર્ણન કર્યું છે ભારતના અનેક મુસ્લિમો કવિઓએ પોતાની રચનાઓમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ પર્વ ફક્ત હિન્દુઓ નહીં પરંતુ મુસલમાન લોકો પણ ઉજવે છે તેનું સૌથી મોટું પ્રમાણ મુગલ કાળની એ તસવીરો છે જેમાં બધા ધર્મોના લોકો સાથે મળીને રમતા દર્શાવવામાં આવ્યા છે આ તસવીરોને અકબરને જોધાબાઈ સાથે અને શાહજહાને નુરશાહ સાથે હોળી રમતા બતાવવામાં આવ્યા છે શાહજહાંના સમયમાં હોળી રમવાનો મુગલિયા અંદાજ બદલાઈ ગયો હતો ઇતિહાસના વર્ણન માં આવે છે કે શાહજાના સમયમાં હોળી એ ઈદ એ ગુલાબી અથવા આપસે પાસી રંગોના છાંટવા કહેવામાં આવતી હતી અંતિમ મુગલ શાહ વાદશાહ બહાદુર શાહ ફજર વિશે પ્રસિદ્ધ છે કે મુસ્લિમ ભાઈઓ એક ક્યાં બીજા અબિલ ગુલાલ લગાવીને આ હોલિકા ઉત્સવને સામૂહિક રીતે ઉજવાણી કરતા હતા હોળીના રંગ રમવાની પરંપરા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે વ્યક્તિનું જીવન વિવિધ રંગોની સુંદરતાની ખીલી ઉઠે અને તેના જીવનમાંથી નિરસતા નિરાશા કુઠ્ઠા ક્રોધ વગેરે મનોભાવનું સમન થાય અને જીવનમાં ઉત્સાહ ઉમંગ સાહસ શૌર્ય પરાક્રમ પ્રસન્નતા અને શાંતિનો રંગ ચઢે મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો હોળીનું પર્વ મનની દમિત ભાવનાઓને બહાર કાઢવાનો એક અવસર છે સામાન્ય જીવનમાં આપણે આપણી ભાવનાઓ ઉન્મુક્ત રીતે અભિવ્યક્ત કરતા નથી અને જે ક્યારેક અવસરની કમીને કારણે પણ તેને અભિવ્યક્ત કરી શકતા નથી એટલે આપણી ભાવનાઓ અંદરના પડોમાં જ દબાયેલી રહી જાય છે અને લાંબા સમય સુધી દબાયેલી રહેવાથી મનોરોગનું કારણ બને છે હોળીના અવસરે લોકો પોતાના મનની અંદરની ભાવનાઓને ઉન્મુક્ત રીતે બહાર કાઢે છે લોકોને બળતી વખતે ગુલાલ લગાવતી વખતે રંગ છાટતી વખતે નાચતી વખતે ગાતી વખતે પકવાન ખવડાવતી વખતે લોકો હસે છે બોલે છે જાત જાતની રીત પોતાની ભાવનાઓને અભિવ્યક્ત કરે છે અને પોતાના મનના દુર્ભાવ દૂર કરે છે જેનાથી તેનું મન હળવું થઈ જાય છે પરંતુ વર્તમાનમાં હોળીનું આ પર્વ અનેક શુભ રંગોથી સાથે અશુભતાને પણ લઈને આવે છે જેમ કે આ દિવસોમાં લોકો રંગ રમવા માટે જબરજસ્તી કરે છે અને હોળી રમવાના બહાને બદલો લે છે હોળી રમવામાં એવો રંગોનો ઉપયોગ કરે છે જે ચામડી માટે નુકસાનકારક છે અને શરીર પર સહેલાથી જતા પણ નથી હોળીમાં જે પકવાન ખવડાવવામાં આવે છે તેમાં નશીલા પદાર્થો ભેળવી દે છે પ્રેય પદાર્થોનું ઘણું ખરું ભાંગ ભેળવવામાં આવે છે જે પીધા પછી કોઈ હોશ ખોશ કરતા રહેતા નથી હોળીના લોકો એકબીજા પર કટાક્ષ પણ કરે છે એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે બીજા ભાવનાઓ ધવાય અને મજાક છે વર્તમાનમાં હોળી વખતે બજારમાં એવા ગુલાલ વેચાવા માટે આવે છે જેમાં રસાયણોનો ઉપયોગ થાય છે અને તે આપણી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે આમ હોળીમાં કુદરતી રંગોનો સ્થાને રાસાયણિક રંગોનું પ્રચલન ઠંડાઈ જેવા પદાર્થો ની જગ્યાએ નશીલા પદાર્થો તથા લોકસંગીતની જગ્યાએ ફિલ્મી ગીતોનું પ્રચલન હોળીનું આધુનિક સ્વરૂપ છે હોળીના અવસરે આંખમાં અને કાનમાં રંગ જવાથી અંધાપો અને બૈરાશની ફરિયાદ ચામડીમાં એલર્જી જેવી ઘટનાઓ અવારનવાર જોવા મળે છે જેની સાથે જ દુર્વ્યવહાર સાથે સંબંધિત ઘટનાઓ બને છે જેનાથી આ તહેવાર ચરમજનક બને છે હોળીના વર્તમાન બગડતા સ્વરૂપને કારણે લોકો હોળી રમવાની દૂર ભાગે છે ઘરમાંથી બહાર નીકળતા પણ ડરે છે અને ક્યાંય કશું જ ખાવાનું ટાળે છે હોળીના તહેવાર પોતાની પ્રશંસાના વિવિધ રંગોના માધ્યમથી વિખરાવાની બધા સાથે મેળ વધારવાની દુર્ભાવનાઓને દૂર કરવાની મીઠાઈઓ અને પકવાનોનો સ્વાદ હળી મળીને વેચીને ખાવાની પ્રેરણા આપે છે આ દિવસે જો કુદરતી રંગો જેમ કે હળદર કેસુડાના ફૂલમાંથી બનેલો રંગ ચંદન વિવિધ રંગોના ફૂલો વગેરેથી હોળી રમવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ હિતકારક હશે હોળીના આ તહેવારમાં સૌ પોતાની મર્યાદાનું ધ્યાન રાખીને અનુશાસનને અનુસરીને શુભ અને પ્રેરણાદાયી હોળી ઉજવવાનો સંકલ્પ લેવો જોઈએ જેથી બધા હોળી ઉજવવા માટે ઉત્સુક બને નહીં કે હોળીને ડરીને ભાગવાનો વિચાર કરે જય ગુરુદેવ જય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા